સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજનું સ્વયંમિલન કાર્યક્રમ તથા તેજસ્વી તાલાવનો સન્માન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના બાળકોથી મોટા લોકોએ ભાગ લઈને આવનાર મહેમાનો તથા ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજનો 11મો સ્નેહમિલન કાર્યક્રમ તથા સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાંતિજ ખાતે આવેલ મોદી સમાજની વાડી ખાતે યોજાયો હતો, જેમાં સૌ પ્રથમ સમાજના પ્રમુખ આગેવાનો દ્વારા માતાજીની આરતી ઉતારી હતી. તો સમાજના પ્રમુખ આગેવાનો દાતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો સમાજના સૌ કોઈ ઉપસ્થિત લોકોએ નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો સમાજના તેજસ્વી તાલલાઓનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોઢેશ્વરી માત કી જય. આજની પ્રાંતિજમાં તારીખ 25 ડિસેમ્બરના રોજ 11મો સ્નેહ સંમેલન પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે, ત્યારે સમસ્ત મોદી સમાજ અહીંયા પોતાની દુકાનો બંધ રાખીને સવારથી જ અહીંયા હાજર છે. બીજું કહીએ, હા, ઇનામ વિતરણ પણ આપવામાં આવે છે બાળકોને. તેજસ્વી તાલાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધો છે એમને પણ અહીંયા પ્રોત્સાહન આપવામાં આવે છે ઇનામ આપીને. અને બીજું કહીએ, બપોરનું ફંક્શન ચાલી રહ્યું છે તો અત્યારે સાંજે બધા જમવાનું ભોજન પાસ સાથે અહીંયા હાજર હોય છે. અને ભોજનમાં સમારોહમાં બધા હાજર રહી ભોજનમાં સાથે લઈ અને અહીંયાથી સાંજે રાત્રે વિદાય થઈ જાય. પ્રાંતિજ મોદી સમાજ મંડળ તથા મહિલા મંડળ દ્વારા દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ અમારા સમાજનું સ્નેહ સંમેલન અને તેજસ્વી તાલાઓનો ઇનામ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. દાતાશ્રીઓના સાનિધ્યથી અને સમાજના ઉત્કર્ષ માટે તેજસ્વી તાલાઓનું અહીં સન્માન કરવામાં આવે છે. દર વર્ષે પ્રોત્સાહન આપી અને બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે. અને સાંજે આ બપોરનું આ સેશન ચાલુ હોય છે. સાંજે બધા જ ભોજન લઈ અને ત્યારબાદ ઝૂલા પડીએ છીએ. અમારા સમાજમાં 25 ડિસેમ્બરે આયોજન થાય છે, તેમાં અમે ભાગ લીધો હતો, તે અમને સારું લાગ્યું હતું. એમાં મજા આવી હતી. તો પ્રાંતિજ મોદી સમાજ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બર રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદી સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં આ પ્રોગ્રામ હતો, એમાં મેં ભાગ લીધો હતો. મેં ઉડી ઉડી જાય ડાન્સ કર્યો હતો, એમાં મને મજા આવી અને વાડીના લોકોને પણ મજા આવી. મને ઇનામ આજે અમારા પ્રાંતિજ મોદી સમાજનો આ 11મો સ્નેહ સંમેલન તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો સમારંભ યોજાયો, તેમાં સૌનો સાથ અને સહકાર ખૂબ જ મળેલ છે અને દાતાશ્રીઓ પણ ખૂબ જ મળેલ છે. અને આમાં નાના મોટા બધાએ ભાગ લઈને અમારો ઉત્સાહ વધારે છે અને આવતી સાલ 2020 માટે પણ દાતાઓ મળી ગયેલ છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તો દાતાશ્રીઓનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને સમાજના મોટેરાઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો બાળકોએ ડાન્સ, ગીત, એકપાત્રીય અભિનય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને માતા પિતા સહિત સમાજના લોકોના દિલ જીતી લીધા હતા. સમાજના પ્રમુખ ભાવેશભાઈ નટવરલાલ મોદી, ઉપપ્રમુખ મુકેશકુમાર દશરથલાલ મોદી, મંત્રી હિતેશકુમાર જનસોટલાલ મોદી તથા તમામ કારોબારી સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધંધા રોજગાર બંધ પાડી મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ બ્રિજેશભાઈ મોદી તથા રાજુભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.
આજે તુલસી દિવસના દિવસે આપણા સમાજનો મોદી સમાજનો જે વાર્ષિક પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાં જે લોકોએ સપોર્ટ કર્યો છે એમને, એ લોકોનો સૌ પ્રથમ તો મંત્રી તરીકે હું આભાર માનું છું. અને દર વર્ષે આ પ્રોગ્રામ ચાલુ રહે અને દરેક દાતાઓનો સપોર્ટ મળી રહ્યો છે, મોટી સંખ્યામાં હાજરી આપેલી છે મોદી સમાજના સભ્યોએ, લગભગ 350 વ્યક્તિઓએ હાજરી આપેલી છે. તો દર વર્ષે આવા કાર્યક્રમો દરેક સમાજમાં સફળ થાય એવી આશા રાખું. વાર્ષિક તેજસ્વી તાલાવ સન્માન. ઝડપી અને વ્યસ્ત જીવનમાં જો આવા પ્રોગ્રામો થાય તો સમાજના દરેક સભ્યો એકબીજાની નજીક આવે. આજે સભ્યો એકબીજાને ઓળખતા પણ હોતા નથી, જો આવા આવા પ્રોગ્રામો થાય તો એકબીજાને નજીક આવે અને એકબીજાને ઓળખતા થાય, એ અમારો આ પ્રોગ્રામ સફળ થયો ગણાય.